सूरत महानगरपालिका ने साप्ताहिक सामान्य सभा में गोतालावाड़ी टेनामेंट में इजारदार जेपी इस्कोन द्वारा कराती लालियावाड़ी ने लईने तेने ब्लेकलिस्ट करवामां आव्यो हतो। सूरत महानगरपालिका ने साप्ताहिक साधारण सभा गुरुवारे मळी हती, जेमां मुख्य काममां कतारगाम खाते आवेल गोतालावाड़ी टेनामेंट ने रीडेवलपमेंट करवाना काम माटे मंजूर करायेल जेपी इस्कोन द्वारा टेनामेंट ना रहीशो ने भाड़ू न अपायू होय, साथे कामगीरी पण झड़पी न कराती होय अने वारंवारनी नोटिस छतां कोई कामगीरी न करी गोतालावाड़ी टेनामेंट ना इजारदार ने ब्लेकलिस्ट करायो हतो। આજે શા માટે તમે મહાનગરપાલિકા આવ્યા છો? આજે અમે અહીંયા મીટિંગ હતી, અમને બોલાવ્યા હતા, અમે આવ્યા છીએ। કોણે બોલાવ્યા હતા તમને? એ લોકોએ બધે મેસેજ નાખ્યા, અમને ખબર પડી તો અમે આવ્યા। અત્યારે અમને ભાડા ભટકા કઈ નથી આપતા, ને અમને એમ કે આમ રહ્યો તેમ રહ્યો, અત્યારે કોઈ નથી મારું, કોઈ કરતા કોઈ જ નથી। એકલાવારી તે જેમ જિંદગી જીવો છો રોડ પર માગી માગીને, ઉલ્લી નીચે અત્યારે તમે હાલો, મેં કા રહ્યો છું, રાત પડે મને ટેન્શન આવી જાય કે મેં કા જાઉં, મારા ઘરે જાઉં। તમારા સાથે કેટલા જણા રહે છે? કોઈ નહીં, કોઈ નથી। બિલ્ડર શું કહે છે તમને? જાઓ બિલ્ડર માં કાઈ જવાબ નહીં આપતો, બિલ્ડર અહીંયા જવાબ આપી નો આવે છે, અમે ઓળખતા નથી કે કેવો બિલ્ડર છે। કેટલા સમય થી તમે ત્યાં રહો છો? મારા તો કેટલા વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા। હાલ બ્રિજ ની નીચે કેટલા વર્ષ થી રહો છો? વર્ષ થયો, વર્ષ એમ વર્ષ એમ વર્ષ મારી કબડે ના ખેરે ખેરે રહેલે, મે દિવસ કાયરા પછી મને કાયમ કોણ રાખવાનું? એક બે નટા મારી બેન કરી એક વર્ષ એમને રાખા, અત્યારે તમે મહાનગર પાલિકા આવ્યા છો, શું માંગ છે તમારી? અમારે શું માંગ આપો, ભાડું આપો, અમને ભાડું આપો, અમને ફૂટપાથ પર રહેતા બંધ થઈ જાય, મને ભીખ માંગતા પણ બંધ થઈ જાય, બસ અમને બીજું કાંઈ જોતું નથી, અમને ઘર આપી દો રહેવા, તો અમારા ઘરમાં તમે પડ્યા રે, અમે દબાઈ જાત કે અમે મરી જાત, તો અમે જ મરી જવાના હતા, એ તો કાંઈ કોઈ મરવાનું નહોતું, અમારા પાણી કાપી નાખ્યું, લાયટ કાપી નાખી, બધું કાપી નાખ્યું, અમે અંધારું કરી નાખ્યું, બહાર કાઢ્યા, બોલો ભૂલી પણ બહાર કાઢ્યા, અમે નીકળતી નથી ને તો પણ મને બહાર કાઢી। અમારે 1.5 વર્ષથી મારું બંધ થઈ ગયું છે, 11 મહિનાથી એક ઘર દીઠના 80,000 થાય છે, તે અમને લોકોને ઘરના ભાડા પણ નથી આપતા, પ્લસ તો બનાવીને પણ નથી આપતા, શા માટે? બિલ્ડરને કોઈ જવાબ મળતો નથી, બિલ્ડર કે મેં અમને એમ કહે છે કે હું તમને કે મને 130 ઘર જોઈએ છે, લાઇબ્રેરી જોઈએ છે, અને મેયર કહે છે કે હું તમને, બિલ્ડર કે જો હું બનાવીને નહીં આપું તો તમને બ્લેકલિસ્ટમાં રાખું, એને બ્લેકલિસ્ટમાં નાખી દીધો છે, તો અમે તો ઘર પરિવારવાળા લખડી ગયા છે, શું અમને ભાડા મળશે નહીં કે બાંધકામ થશે ને શું ભાવે કોર્પોરેશનને? જગદીશભાઈ પટેલ, જેપી સ્કોન વાળા બિલ્ડર છે અમારે, તે બિલ્ડર સાહેબ અમને તો બનાવીને તૈયાર કરવાનું કહે છે, પણ મેયર અમને 3 વર્ષની મુદત હતી, 3 વર્ષમાં મુદતમાં હજુ કશું બાંધકામ ચાલુ થયું નથી, પણ હજુ અમને ભાડા પણ નથી મળ્યા કે નથી, અમને બાંધકામ ચાલુ થયું તો ક્યારે બનાવીને આપશે એ કઈ કશું કહેતા નથી। અમે કેટલી ફેરી બધી જગ્યાએથી ફરી ફરીને ગાંધીનગર, દિલ્હી, અમદાવાદ બધે જઈ જઈને આવ્યા, પણ અમારો કોઈ હજુ ફરી વાત થતો નથી, તો આ મેયરને અમારી જગ્યા પર જગ્યા જોઈએ છે, જગ્યા જોઈતો હોય તો આપી દો, એક ઘર દીઠ 1 કરોડ રૂપિયા લઈ લો, જગ્યા અમારે નથી જોઈતી, જગ્યા 1 ઘર દીઠ આપી દો 1 કરોડ। 1304 પરિવારના ઘર છે, 1304 અત્યારે પરિવાર ક્યાં રહે છે? બધા બેન કે બધા જુદી જુદી જગ્યાએ રહે છે, કોઈ ઝુંપડપટ્ટીમાં રહે છે, તો કોઈ પુલ નીચે રહે છે, કોઈ શૌચાલયમાં રહે છે, કોઈનો પરિવાર હોતો નથી। અત્યારે તમારી બધા લોકોને શું માંગણી છે? અમારી માંગણી એ છે કે 12 મહિનાનો 80,000 અમને ભાડું આપે, અને એક બાજુ વિવિધ બહાનાઓ કરી છેલ્લા 1 વર્ષથી કામ બંધ કરી દેવાયું હોય ને હાલ તો ટેનામેન્ટના રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ સુરત।